विषय विज्ञान एनो प्रकरण 14 विद्युत प्रवाह अने तेनी असर एना विषय अभ्यास करीशुं। એટલે કે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિસિટી એટલે શું આપણે ઘરમાં જે આવે છે વાયરમાં ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત પ્રવાહ આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે આપણા પંખા ચાલુ થાય છે લાઈટ ચાલુ થાય છે ફ્રીજ એવી બધું જ એનાથી ચાલુ થાય છે પણ સ્વિચ ઓફ કરી દઈએ છીએ આપણે બંધ કરી દઈએ છીએ તો વિદ્યુત પ્રવાહ આવતો અટકી જાય છે બંધ થઈ જાય છે અને એ ઉપકરણ બંધ થઈ જાય કે પણ સ્વિચ બંધ કરીએ તો ટીવી બંધ થઈ જાય છે પંખા બંધ થઈ જાય છે। તો આ વિશે આપણે આજે અભ્યાસ કરીશું વિદ્યુત પ્રવાહ વિશે। તો આપણે વિદ્યુતના ઘટકો અને એની સંજ્ઞાઓ વિશે આજે અભ્યાસ કરીશું કે એના ઘટકોથી આપણે આપણી દૂરની અઘરી પડે છે પણ એની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને એની દેખાકૃતિ દોરવી બહુ સરળ હોય છે એટલે એના આપણે વિદ્યુતના ઘટકો અને એની સંજ્ઞાઓ વિશે આપણે આજે ભણીશું। પહેલા તો કે વિદ્યુતની સંજ્ઞાઓ જોઈએ આપણે ઘટકો પહેલા તો કે વિદ્યુત કોષ એટલે કે સેલ જે બેટરી એ સેલમાં लांबी पातळी लाइन हो जाड़ी टूकी लाइन અને એ પાતો તાર ઘર બધા તમે જોયો હશે એટલી અને એને
પાદોદાર હોય છે અને ફિલામેન્ટ કહેવામાં આવે છે અને ફિલામેન્ટ જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એ પાદોદાર એકદમ ગરમ થઈ જાય છે અને અને એ પ્રકાશનું ઉત્સર્જન કરે છે વધુ પડતો ગ્રંથિને એનો ફિલામેન્ટ ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે અને જ્યારે બલ્બ ઉડી જાય ત્યારે એનો ફિલામેન્ટ તૂટી જાય છે અને આ તમે દેખ્યું હશે કે બલ્બ થોડો સમય ચાલુ રહે છે પછી બલ્બને તમે અડશો તો તમને ગરમ લાગે છે તો આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરો છે તો હવે આપણે આમાં આગળ કે વિદ્યુત પ્રવાહની બે અસરો વિશે અભ્યાસ કરવાનો છે તો એક તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને બીજી છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર તો પહેલા વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે અભ્યાસ કરીશું મેં તમને કીધું કે બલ્બ ચાલુ હોય અને એને એક બે મિનિટ ચાલુ રાખો અને પછી જ્યારે તમે સ્પર્શ કરશો ત્યારે બલ્બ થોડો તમને ગરમ લાગે છે આ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વાહક તાર થોડો ગરમ થાય છે એ ઉષ્મીય અસરના કારણે થાય છે તો હવે થોડું આપણે આગળનું ઉદાહરણ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની બે અસરો આપણે શીખવાની છે એ કઈ છે કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પહેલી આપણે ઉષ્મીય અસર અને જોઈશું કે ઉષ્મીય અસર કોને કહેવાય જ્યારે કે વિદ્યુત પ્રવાહ જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તાર ગરમ થઈ જાય છે અને આ સ્થાને કહેવાય વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર તો વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એની અભ્યાસ કરવા માટે આપણે ઉદાહરણ જોઈશું આની સર્કિટ છે કે બેટરી બેટરી વિદ્યુત કોષ અને વિદ્યુત કળ અને એની સાથે બલ્બ જોડેલો છે હવે આ જોડાણ કર્યા પછી વિદ્યુત કળ અને પહેલા ઓફ સ્થિતિમાં હોય ત્યારે બલ્બને તમે જુઓ અને બલ્બ પ્રકાશે છે કે નહીં એ જુઓ અને પછી બલ્બને સ્પર્શ કરો ત્યારે શું અનુભવાય છે પછી વિદ્યુત કળને આપણે ઓફ સ્થિતિમાં લાવીએ ત્યારે બલ્બ પ્રકાશ આપે છે કે નહીં અને બલ્બને સ્પર્શો શું અનુભવાય છે જ્યારે વિદ્યુત કળ ઓફ સ્થિતિમાં હોય છે ત્યારે બલ્બ પ્રકાશ આપતો નથી કારણ કે વિદ્યુત પ્રવાહ વહન થતું નથી એટલે બલ્બ ખુલ્લો પડી હોય છે એટલે બલ્બ પ્રકાશ તો નથી અને જ્યારે અને બલ્બ ઠંડો જ હોય છે અને જ્યારે વિદ્યુત કળ ઓન સ્થિતિમાં હોય છે ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એક મિનિટ આપણે વિદ્યુત પ્રવાહ પસાર થવા દઈએ તો બલ્બ પ્રકાશ પણ આપે છે અને બલ્બ થોડો ગરમ પણ થઈ જાય છે આ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તાર ગરમ થઈ જાય છે બીજું એક ઉદાહરણ જોઈએ કે હવે આ જે બલ્બના સ્થાને આપણે નિક્રોમ ધાતુનો આપણે તાર લઈને આપણે એનો એક પ્રયોગ ફરી કરીશું તો કે આ એવું પરિવર્તન છે પરિવર્તન ફક્ત બલ્બના સ્થાને આપણે નિક્રોમ તાર મૂકવાનો છે અને પછી જે આ જે વિદ્યુત કળ છે એને જોડાણની પહેલા ઓફ સ્થિતિ અસ્થિતિમાં આપણે નિક્રોમ તારને તમે સ્પર્શો અને અનુભવ કરો કે શું થાય છે કેવું લાગે છે અને પછી આ વિદ્યુત કળને ઓન સ્થિતિમાં લાવીને પછી તમે નિક્રોમ તારને એક મિનિટ વિદ્યુત પ્રવાહનું વહન થવા દો પછી નિક્રોમ તારને સ્પર્શ કરો તો નિક્રોમ તાર તમને વધુ ગરમ થવાનું માલુમ પડે છે આ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તાર થોડો ગરમ થાય છે અને એને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આવે છે અને આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરના કાર્યકર્તા સાધનો જોઈએ તો કે ઇલેક્ટ્રિક રૂમ હીટર જે આપણને ગરમી આપે છે ઠંડી હોય અને ગરમ કરવા માટે આપણે રૂમ હીટર વાપરીએ છીએ પછી ઇલેક્ટ્રિક સગડી વાપરીએ છીએ આપણે ઇસ્ત્રીનો ઉપયોગ કરીએ છીએ એ બધું ઉષ્મીય અસર પર કાર્યકર્તા સાધનો છે પછી હોટ પ્લેટ છે વોટર હીટર જે પાણી ગરમ કરવા માટે વપરાય છે એ પણ ઉષ્મીય અસર પર કાર્યકર્તા સાધનો છે હવે અને આજે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ વિદ્યુતનો જથ્થો જે તારની જે બનાવટ સંયોજનના દ્રવ્ય પર આધાર રાખે છે અને એ સિવાય તારની લંબાઈ અને તારની જાડાઈ એટલે ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે પછી એ એટલે વિદ્યુત ઇસ્ત્રી આપણે જોઈ એમાં નિક્રોમ તારનો પૂછવો હોય છે કેમ કે નિક્રોમ તાર જે છે એનો વિદ્યુત અવરોધ ઘણો વધારે હોય છે અને એને ઓન કરતા એ સખત ગરમ થઈ જાય છે અને આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે એટલા માટે વધુ પડતો ગરમ થતો હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમ તારનું કૂતરું વપરાય છે જ્યારે આપણે રૂમ હીટર છે કે જે ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો છે એ બધામાં તારના કૂતરાનો ઉપયોગ થાય છે
અને એ ગુજરાને એલિમેન્ટ કહેવામાં આવે છે જ્યારે આ ઉપકરણોને કે વિદ્યુત પ્રવાહ કે સ્વિચ ઓન કરીએ છીએ સોકેટમાં લગાવીને પ્લગ લગાવીને ત્યારે જ વિદ્યુત પ્રવાહનો વહન થાય છે અને એ એલિમેન્ટ એકદમ ગરમ થઈ જાય છે અને ઉષ્મા આપે છે અને તારમાં થતો ઉષ્માનો જથ્થો તેની બનાવવાનો વપરાયેલો દ્રવ્ય લંબાઈની લંબાઈ અને જાડાઈ પર આધાર રાખે છે અને જે આપણે વિદ્યુત પરિવર્તન તાર વપરાય છે એ જાડા હોય છે એના કારણે ગરમ થતા નથી અને વિદ્યુત બલ્બમાં તો ફિલામેન્ટ ગરમ થાય છે અને આપણને પ્રકાશનું ઉત્સર્જન થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે હવે જે પ્રકાશન માટે આપણે બલ્બ વાપરીએ છીએ એ તમે જોઈ શકો ઓ ટાઈમ બલ્બ પ્રકાશિત થતા આપણે ચાલુ રાખીએ છીએ પછી એ બલ્બ ગરમ થઈ જાય છે એટલે એ ઉષ્મા જે ઉત્પન્ન પ્રકાશ પણ આપે છે અને ઉષ્મા પણ સાથે મુક્ત કરે છે પણ આ ઉષ્માની આપણે જરૂર હોતી નથી એટલે એનો વ્યય થાય છે અને આ જોવા જાઓ તો એ વિદ્યુતનો વ્યય છે એટલા માટે આવા બલ્બની જગ્યાએ આપણે અત્યારે જે લેટેસ્ટ વપરાય છે કે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ છે પછી સીએફએલ બલ્બ છે સીએફએલ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એનો ઉપયોગ કરી શકીએ એના સામે અથવા એલઈડી એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો એમાં ગરમ થતી નથી અને વિદ્યુતનો પણ બચત થાય છે અને આ બલ્બ ખરીદતી વખતે આપણે આઈએસઆઈ માર્કા ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આઈએસઆઈ માર્કા વાળું જ વસ્તુ ઉપયોગમાં લેવી જોઈએ જ વસ્તુ આપણે ખરીદવી જોઈએ તો તમને ખબર પડી કે જે વિદ્યુત બલ્બ થોડો ટાઈમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ચાલુ રાખીએ તો ગરમ થઈ જાય છે તો એવા બલ્બની જગ્યાએ આપણે ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ પછી જે સીએફએલ બલ્બ એટલે કે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ અને એલઈડી બલ્બ જે અત્યારે આપણે વાપરીએ છીએ એ વાપરવાથી વિદ્યુતનો વ્યય થતો અટકે છે અને બીજી કે આપણે વિદ્યુત પ્રવાહમાં જે વાયર વાયરની બનાવટમાં મુક્તા રીવા વાપરવા છે કે એવી ધાતુના બનેલા હોય છે કે જે વિદ્યુત પ્રવાહનો જથ્થો વધુ પડતો આવે તો એ તાર પીગીને તૂટી જાય છે અને ઉપકરણનું નુકસાન થતું નથી એવી ખાસ ધાતુ કે કલાઈ અને સીસાની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે અને આવી ધાતુનો જે તાર બનાવવામાં આવે છે એ ધાતુના તારનો ઉપયોગ ફ્યુઝ બાંધવા માટે કરવામાં આવે છે તો આપણે હવે ફ્યુઝ વિશે અભ્યાસ કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ ફ્યુઝ વિશે અભ્યાસ કરીશું ફ્યુઝ તો બધાએ જોયું છે દરેકના ઘરમાં હોય છે મીટરમાં તો તમને બતાવી દો આ ફ્યુઝ છે અને એમાં આ જે છે અહીંયા વચ્ચે તાર બાંધવામાં આવે છે અને તાર એ મેં કીધું કે કલાઈ અને સીસાની મિશ્ર ધાતુમાં હોય છે કે જે વધુ પડતો વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે તારમાં ત્યારે એ એને નિયત પ્રયત્ન કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે એ તાર પીગીને તૂટી જાય છે એટલે આપણે એને કહીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો અને ફરી પાછું અહીંયા તાર તૂટી જાય છે વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય છે અને ફરી આમાં તાર પાછા બાંધીને આપણે એ ફ્યુઝને ફરી ઉપયોગમાં લઈ શકીએ છીએ વિદ્યુત પ્રવાહ પાછું ચાલુ થાય છે એટલે આને ફ્યુઝ કહે તો આપણે ફ્યુઝ વિશે આપણે હવે આગળ અભ્યાસ કરીશું તો કે ફ્યુઝ કોને કહે કે ક્યાં હોય છે કેવી રીતે ઉપયોગ થાય છે તો કે ઘરમાં જોવા મળતા વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે દરેકે દરેક પરિપથમાં ફ્યુઝ હોય છે અને મુખ્ય ફ્યુઝ જે હોય છે એ સામાન્ય રીતે આપણે જે મીટર આવેલું હોય છે ઘરમાં એની બાજુમાં રાખવામાં આવે છે અને ફ્યુઝ એ મેં તમને કીધું કે ખાસ જાતનો ધાતુનો પાતળો તાર કલાઈ અને સીસાની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે અને એ ટુકડો ફ્યુઝના પોઝરીના બનેલા હોલ્ડર આ જે પોઝરીનું બનેલું હોલ્ડર એનો એ અને બી બી ભાગને જોડતો રહે તેમ બનાવવામાં આવે છે અને આ ફ્યુઝનો તાર એ સહેલાથી પીગળી જાય એવો ધાતુનો બનાવેલો હોય છે જ્યારે વિદ્યુત પરિપથમાં નિયત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ જ્યારે વધારે આવે છે ત્યારે જે ફ્યુઝનો તાર એ પીગળીને તૂટી જાય છે અને એને આપણે કહીએ છીએ કે ફ્યુઝ ઉડી ગયો છે અને વિદ્યુત પ્રવાહ અંદર આવતો બંધ થઈ જાય છે અને આપણા ઉપકરણો ઉડી જતા નથી અને કોઈ નુકસાન થતું નથી નુકસાન થતું અટકે છે ફ્યુઝના કારણે અને આ ફ્યુઝને જે તાર તૂટી ગયો છે વચ્ચે એ તાર ફરી બાંધીને આપણે એને ફરીવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ તો ફ્યુઝ વિશે તમને ખબર પડી ગઈ હવે આગળ આપણે જોઈશું કે શોર્ટ સર્કિટ કોને કહેવાય તો શોર્ટ સર્કિટ એટલે કે પરિપથ ને જે વાયરો હોય છે એને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના જે વાયરો છે એ ભેગા થઈ જાય છે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવના વાયરો ભેગા થઈ જાય છે અને એને શોર્ટ સર્કિટ કહેવામાં આવે છે કારણ કે એવું બને કે જે વાયરો અવાહક પર હોય છે એ તૂટી જાય છે
આ સ્લી તમને ખબર પડી છે પાઠમાં હવે આગળના વિડિયોમાં જોઈશું.